हेलो विद्यार्थी मित्रों, आज आप सूचकम चैप्टर की अंदर स्वाध्याय 1.1 नो दाखला नंबर 2 की गणतरी समझीश। तमने पाठ्यपुस्तक की अंदर दाखला नंबर 2 3 रीते गणवानो कहेलू छे। तो सौथी पहला आपणे रीत नंबर 1 अचल आधार नी रीते दाखला नी गणतरी जोई। अचल आधार की रीते तमने दाखला में कहेलू ज छे के आधार वर्ष ने तमारे 2008 ने आधार वर्ष तरीके लेवानो छे। वर्ष 2008 थी लेने 15 सुधीना आपेला छे अने तमे खांडनो भाव रुपिया में आप्यो छे, जे क्रमशः वर्ष 2008 में 28 रुपया, 2009 में 28.5 रुपया, 2010 में 29.5 रुपया, 2011 में 30 रुपया, 2012 में 31 रुपया, वर्ष 2013 में अंदर 32 रुपया, वर्ष 2014 में 34 रुपया अने वर्ष 2015 में 36 रुपया आपे छे। अचल आधार नी रीत में आधार वर्ष हमेशा सरखू रहे छे, એટલે કે બધાના આધારમાં વર્ષ આધાર વર્ષનો ભાવ એટલે કે વર્ષ 2008 એટલે કે 2008 નો ભાવ એટલે કે 28 રૂપિયા જે છે એ 28 રૂપિયા દરેકના આધાર તરીકે લેવામાં આવશે। સૂચકાંક શોધવા માટેનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 આ સૂત્ર છે। ચાલુ વર્ષ એટલે કે જે વર્ષ માટે આપણે સૂચકાંકની ગણતરી કરતા હોય તે વર્ષ, वर्ष 2008 માટે સૂચકાંકની આપણે સૌપ્રથમ ગણતરી કરીશું તો તે માટે ચાલુ વર્ષ એ પોતે જ થશે 2008 નું, એનો ભાવ છે 28 રૂપિયા ભાગ્યા આધાર વર્ષનો ભાવ, અને આધાર વર્ષ પણ તે જ છે એટલે 28 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક 100 મળશે। અને અગાઉ તમને જણાવ્યું હતું સૂચકાંકના લક્ષણો તે પ્રમાણે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય છે। ત્યારબાદ વર્ષ 2009 ની વાત કરીએ તો વર્ષ 2009 ની નો ભાવ આપેલો છે 28.5, તો 28.5 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 101.79। ત્યારબાદ વર્ષ 2010 જેમાં ભાવ આપેલો છે 29.5 રૂપિયા, 29.5 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે કે 105.36। ત્યારબાદ વર્ષ 2011 ની વાત કરીએ તો વર્ષ 2011 માં ભાવ આપેલો છે 30 રૂપિયા, તો 30 રૂપિયા ભાગ્યા આધાર વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 107.14 રૂપિયા। ત્યારબાદ વર્ષ 2012 ની અંદર 31 રૂપિયા ખાંડનો ભાવ છે, તો 31 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 110.71। ત્યારબાદ વર્ષ 2013, વર્ષ 2013 માં ભાવ વસ્તુનો ભાવ આપેલો છે 32, 32 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે કે 114.29। ત્યારબાદ વર્ષ 2014 ની વાત કરીએ તો 34 રૂપિયા ભાવ આપેલો છે, 34 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે આપણને 121.43। અને લાસ્ટ અને અંતિમ વર્ષ 2015, તેમાં ભાવ આપ્યો છે 36 રૂપિયા, તો 36 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 128.57। મિત્રો, આવી રીતે દાખલાની ગણતરી આપણે અચલની આધારની રીત મુજબ કરવાની હોય છે। અચલ આધારની રીતમાં આધાર વર્ષ એટલે કે નીચે આધાર હંમેશા સરખો રહે છે દરેક વર્ષ માટે, એ ક્યારે બદલાતો નથી। ત્યારબાદ હવે થોડીક ક્ષણોમાં આપણે પરંપરિત આધારની રીતે આ જ દાખલાની ગણતરી કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જ દાખલાને પરંપરિત આધારની રીતથી ગણીશું। પરંપરાગત આધારની રીત મુજબ દાખલાનું સૂત્ર તો એ જ રહેશે, ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 એટલે કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100। પરંતુ અચલ આધારની રીતમાં જ્યારે આપણે કેવું હતું કે વર્ષ 2008 ને આધાર વર્ષ રાખવાનું હતું, તે બધા જ વર્ષ માટે સમાન રહેતું હતું। પરંતુ પરંપરિત આધારની રીત મુજબ દરેક વર્ષની ગણતરી કરતી વખતે તેની અગાઉના વર્ષનો ભાવ એ આધાર તરીકે લેવાનો આવશે। જોઈએ વર્ષ 2008 ની ગણતરી કરતી વખતે
વસ્તુઓનો ભાવ છે 28 તેની અગાઉ કોઈ પણ વર્ષ છે નહીં માટે 28 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે સૂચક મળશે 100 રૂપિયા ત્યારબાદ વર્ષ 2009 વર્ષ 2009 ની ગણતરીમાં ભાવ આપેલો છે 28.5 જે ચાલુ વર્ષ માટેનો ભાવ થશે 28.5 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 28 રૂપિયા ગુણ્યા 100 એટલે કે 101.79 સૂચકાંક મળશે ત્યારબાદ વર્ષ 2010 આ પહેલા બે વર્ષના સૂચકાંક અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત બંનેમાં સમાન આવશે ત્યારબાદ વર્ષ 2010 તેનો ભાવ આપ્યો છે 29.5 રૂપિયા તે પરંપરિત આધારની રીત હોવાથી આપણે તેનો આધાર લઈશું અગાઉના વર્ષનો ભાવ એટલે કે 28.5 રૂપિયા ગુણ્યા 100 એટલે કે સૂચકાંક આવશે 103.51 ત્યારબાદ વર્ષ 2011 જેનો ભાવ આપેલો છે 30 રૂપિયા ભાગ તેના આધાર તરીકે લઈશું તેના અગાઉના વર્ષનો ભાવ એટલે કે 29.5 રૂપિયા ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 101.69 ત્યાર પછી વર્ષ 2012 જેનો ભાવ આપ્યો છે 31 રૂપિયા 31 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 30 રૂપિયા ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 103.33 ત્યારબાદ વર્ષ 2013 ની વાત કરીએ તો ભાવ આપ્યો છે 32 રૂપિયા તો 32 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 31 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 103.23 વર્ષ 2014 જેમાં તમને ભાવ આપેલો છે 34 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 32 રૂપિયા ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 106.25 ત્યારબાદ લાસ્ટ અને અંતિમ વર્ષ વર્ષ 2015 માં ભાવ આપેલો છે 36 આપેલો છે 36 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 34 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 105.88 વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કહી દઉં કે એચએલ આધારની રીતમાં તમને જણાવેલું જે પણ વર્ષ હોય તે આધાર વર્ષ રહેશે અને આધાર વર્ષનો ભાવ દરેક વખતે અચલ આધારની રીતમાં સરખો રહેશે જ્યારે પરંપરાગત આધારની રીતમાં જે વર્ષ માટે તમે સૂચકાંકની ગણતરી કરતા હોય તેના અગાઉના વર્ષનો ભાવ એ તમારા માટે આધાર બનશે ત્યાર થોડી ક્ષણોમાં આપણે હવે રીત નંબર 3 એટલે કે સરેરાશ અચલ આધારની રીતથી આ દાખલાની ગણતરી કરશું વિદ્યાર્થી મિત્રો હવે આ જ દાખલાની ગણતરી આપણે રીત નંબર 3 જેમાં આપણને બુકની અંદર જણાવેલું છે રકમમાં કે વર્ષ 2009 અને વર્ષ 2010 ની સરેરાશને આધાર તરીકે લઈને સૂચકાંકની ગણતરી કરવાની છે તો વર્ષ 2009 અને 10 ની વાત કરીએ તો વર્ષ 2009 માં ખાંડનો ભાવ આપ્યો છે 28.5 અને વર્ષ 2010 માં આપેલો છે 29.5 આ બંનેનો સરવાળો કરવાનો આ બંનેનો સરવાળો કરી જેટલા વર્ષનો સરવાળો કરતા હોય ભાવનો એટલા વડે ભાગવાનો એટલે આપણે બે વર્ષનો સરવાળો કરી રહ્યા છીએ તો બે વડે ભાગતા આપણને જે મળે છે આન્સર 29 રૂપિયા એ તમારે આધાર તરીકે લઈને દાખલાની ગણતરી કરવાની છે આપણા સૂચકાંકમાં ગણતરી કરતી વખતે વર્ષ 2008 માટે ભાવ છે 28 ચાલુ વર્ષનો ભાવ તો તમે જે વર્ષની ગણતરી કરતા હોય તે વર્ષનો લેવાનો છે પરંતુ આધાર તરીકે 29 રૂપિયાને લેવાના છે વર્ષ 2008 માટે ભાવ આપ્યો છે 28 રૂપિયા 28 ભાગ્યા આધાર તરીકે 29 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 96.55 વર્ષ 2009 ની વાત કરીએ તો વર્ષ 2009 માં ભાવ આપ્યો છે 28.5 તો 28.5 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 98.28 ત્યારબાદ વર્ષ 2010 વર્ષ 2010 ની વાત કરીએ તો વર્ષ 2010 નો ભાવ આપ્યો છે 29.5 29.5 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કે સૂચકાંક મળશે 101.72 વર્ષ 2011 જેમાં ભાવ આપેલો છે 30 રૂપિયા હવે 30 રૂપિયા ભાગ્યા આધાર તરીકે 29 રૂપિયાને લઈશું એટલે ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 103.45 ત્યારબાદ 103.45 ત્યારબાદ વર્ષ 2012 ની વાત કરીએ તો ભાવ આપ્યો છે 31 ભાગ્યા આધાર તરીકે આપણે લેવાના છે 29 રૂપિયાને એટલે 31 ભાગ્યા 29
गुणिया सौ एट के सूचकांक पड़ से 106.90। त्यारबाद वर्ष 2013 जेनो भाव आप्यो छे 32 रुपया, 32/29 रुपया गुणिया 100 એટલે કે આન્સર મળશે સૂચકાંકમાં 110.34। ત્યારબાદ વર્ષ 2014 તેનો ભાવ આપેલો છે 34 રૂપિયા, 34/18 નો ભાવ એટલે કે સરેરાશ લેવાની છે આધાર તરીકે, 34/29 ગુણ્યા 100 એટલે કે આ સૂચકાંક મળશે 117.24। અને વર્ષ 2015 માટે ભાવની ગણતરી, ભાવ આપેલો છે 36 રૂપિયા, 36/29 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળશે 124.14 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા તમને બોર્ડની અંદર 3 માર્કની અંદર સેક્શન ડી ની અંદર પૂછાઈ શકે છે, પરંતુ જ્યારે બોર્ડની અંદર આવો દાખલો પૂછાશે ત્યારે ત્રણેય રીતથી ગણવાનો નહીં આવે, ત્રણમાંથી કોઈ પણ એક રીત તમને પૂછી શકે છે, તો તમારે એ રીતે આની તૈયારી કરવાની રહેશે।